बनासकांठा जिलामां ताजेतरमां कोरोना वायरसना जेटला सेम्पल सरकारी विभाग द्वारा लेवामां आव्या हता ते तमाम सेम्पलना रिपोर्ट नेगेटिव आव्या छे, परंतु अमदावादथी आवेली एक वृद्ध महिलानो खानगी लेबोरेटरीमां लेवामां आवेलो कोरोनानो रिपोर्ट पॉजिटिव आव्यो छे। बनासकांठा जिल्लामां आजे एक वधु कोरोना पॉजिटिव केस सामे आव्यो छे। આજે જે કોરોનાનો પોઝિટિવ કેસ સામે આવ્યો છે તે ડીસા શહેરમાં આવેલી ભવ્ય ગેલેક્સીમાંથી સામે આવ્યો છે। આ પોઝિટિવ રિપોર્ટ ખાનગી લેબોરેટરીમાં લેવાયેલા સેમ્પલનો આવ્યો છે। ડીસા શહેરમાં આવેલી ભવ્ય ગેલેક્સીમાં રહેતા 70 વર્ષીય તુલસીબેન મહાદેવભાઈ ઠક્કર અમદાવાદથી ડીસા આવ્યા હતા અને ત્યારબાદ તેમની તબિયત લથડતા તેમને સારવાર માટે મહેસાણા ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તુલસીબેનના કોરોના સેમ્પલ લેવામાં આવ્યા હતા। 23 જૂનના તુલસીબેનના કોરોના સેમ્પલ લેવામાં આવ્યા બાદ આજે તેમનો ખાનગી લેબોરેટરીમાં લેવાયેલા સેમ્પલનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે। આજે આવેલા આ પોઝિટિવ રિપોર્ટને લઈ બનાસકાંઠા જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા 168 થઈ ગઈ છે, જ્યારે ડીસા શહેરમાં કોરોના પોઝિટિવનો આંકડો 43 થઈ ગયો છે। ડીસામાં કોરોના પોઝિટિવની સંખ્યા ખૂબ જ ઝડપથી વધી રહી છે, તો બીજી તરફ ડીસામાં લોકોમાં પણ કોરોના વાયરસને લઈ જરા પણ ગંભીરતા જોવા નથી મળી રહી। આપણે જોયું કે ભારત સરકારે અનલોકની જાહેરાત કર્યા બાદ દેશમાં કોરોના પોઝિટિવની સંખ્યાનો આંકડો ખૂબ જ ઝડપથી વધી ગયો છે અને અત્યારે દેશમાં કોરોના પોઝિટિવનો આંકડો 4.5 લાખને પાર કરી ગયો છે। એ વાત અલગ છે કે કોરોના પોઝિટિવના આંકડાને જે રીતે વધી રહ્યા છે તેની સામે કોરોના પોઝિટિવ કેસોનો રિકવરી રેટ પણ વધી રહ્યો છે, પરંતુ તેમ છતાં જિલ્લાના લોકોએ અને ખાસ કરીને ડીસાવાસીઓએ કોરોના વાયરસને લઈ ગંભીર બનવાની જરૂર છે।